कोरोना મહામારીની સ્થિતિમાં તંત્ર દ્વારા ઓછા પ્રમાણમાં ટેસ્ટિંગ કરાયાનો દસાડાના ધારાસભ્યએ આક્ષેપ કર્યો। હાલ ગુજરાતમાં કોરોના સંક્રમણના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે તેનો એકમાત્ર ઉપાય ટ્રેસિંગ અને ટેસ્ટિંગ તેમજ ટ્રીટમેન્ટ છે। રાજ્યમાં હાલ 10 લાખની વસ્તી સામે ફક્ત 600 જેટલા ટેસ્ટ થયા છે, જ્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં 10 લાખની વસ્તી સામે ફક્ત 100 જેટલા જ ટેસ્ટ કરવામાં આવ્યા છે। આથી આશંકા પ્રબળ બની છે કે સંખ્યા ઓછી દર્શાવવા વચ્ચે રાજ્ય સરકારનું વલણ ઘાતક સમાન સાબિત થઈ શકે તેમ છે। આ મામલે દસાડાના ધારાસભ્ય નવસાદભાઈ સોલંકીએ સુરેન્દ્રનગર જિલ્લા મુખ્ય ન્યાયાધીશને લેખિત રજૂઆત કરી છે, તેમજ સુરેન્દ્રનગર જિલ્લામાં તાત્કાલિક અસરથી જિલ્લાના તમામ સ્વાસ્થ્યકર્મીઓ, હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવેલ લોકો, ખાનગી તબીબો, જિલ્લાના પોલીસ કર્મીઓ, જિલ્લાના વહીવટી સક્રિય કર્મીઓ, પત્રકારો, સામાજિક કાર્યકરો, હોસ્પિટલના દર્દીઓ, શાકભાજી વેચતા લારી ગલ્લા તેમજ દુકાનદાર ધારકો તેમજ કરિયાણાની દુકાન અને મેડિકલ સ્ટોર ધારકોની આ સ્થિતિમાં કોવિડ-19ના પરીક્ષણો જરૂરી હોવાનું જણાવ્યું છે। તો શું કહે છે દસાડાના ધારાસભ્ય નવસાદભાઈ સોલંકી। સ્ટોરી બાય અવધેશ ત્રિવેદી, મા આશાપુરા ન્યૂઝ ચેનલ, સુરેન્દ્રનગર, ગુજરાત। આપ જાણો છો કે સુરેન્દ્રનગર જિલ્લાની અંદર ખાસ સમય કેમ કહેવામાં આવી રહ્યું છે કે સુરેન્દ્રનગરમાં કોરોનાના કેસ 0 છે। ખાનગઢની અંદર એક કેસ આવે તો એને પણ બોટાદ ટ્રાન્સફર કરી અને સુરેન્દ્રનગરમાં કોરોનાના 0 કેસ બતાવવાની જે વાત છે, પરંતુ સુરેન્દ્રનગરની અંદર કોરોનાના ટેસ્ટિંગ જ કરવામાં આવતા નથી, એ ખૂબ આપણા સૌના માટે ગંભીર ચિંતાનો વિષય છે। 10 લાખે માત્ર 100 ટેસ્ટ કરતાં પણ ઓછા ટેસ્ટ અત્યારે સુરેન્દ્રનગરની અંદર કરવામાં આવે છે। અત્યાર સુધીમાં મને લાગે છે કે કુલ થઈને 133 કે 135 જેવા ટેસ્ટ થયા છે, ત્યારે આ સંજોગોની અંદર આપણે લોકોને ખબર જ નથી કે આપણી વચ્ચે કેટલા સંક્રમિત કેસો ફરી રહ્યા છે। આજે સ્વાસ્થ્ય કર્મચારીઓ જે ફિલ્ડમાં કામ કરી રહ્યા છે, જે ડે નાઇટ, જે પોલીસ કર્મચારીઓ ડે નાઇટ જે ફિલ્ડમાં કામ કરી રહ્યા છે, આ લોકોના પણ ટેસ્ટ કરવામાં આવ્યા નથી। અત્યારે જે પ્રકારે ગુજરાતની અંદર સરેરાશ રોજ 300 થી 350 કેસ વધી રહ્યા છે, એની અંદર મહત્તમ સંખ્યાની અંદર સ્વાસ્થ્ય કર્મચારીઓ છે, બીજા નંબરે પોલીસ કર્મચારીઓ છે। મોતની અંદર પણ આજે દેશની અંદર ગુજરાત બીજા નંબરે આવી છે। સુરેન્દ્રનગર જિલ્લાની ફરતે જે જિલ્લાઓ આવેલા છે અને સરહદો ઉપર તમામ જિલ્લાઓની અંદર અત્યારે કોરોના પોઝિટિવ છે, ત્યારે સુરેન્દ્રનગરની અંદર એક માંગણી હતી કે હમણાં 21 તારીખે માનનીય મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળી આવ્યા હતા, ત્યારે સમીક્ષા બેઠકની અંદર મેં ખૂબ આગ્રહપૂર્વક વિનંતી કરી હતી કે સુરેન્દ્રનગરમાં તાત્કાલિક જે કોરોના ટેસ્ટની કોવિડ-19ના ટેસ્ટ થવા જોઈએ। પરંતુ એક પ્રકારે દેશની અંદર અને ગુજરાતની અંદર એમ કે ભાઈ કોરોનાના કેસ વધે નહીં અને લોકોને વાસ્તવિક પરિસ્થિતિનો ખ્યાલ ન આવે એ હેતુથી આ લોકો બિલકુલ ટેસ્ટ કરતા નથી। ત્યારે જે આખરી ઉપાય તરીકે મને એવું લાગ્યું કે સુરેન્દ્રનગર જિલ્લાના જે આપણા માન્ય નામદાર પ્રિન્સિપલ જજશ્રી છે, એમને મળીને પણ એક રજૂઆત કરવી જોઈએ અને આજે મેં એમને એક એપ્લિકેશન પણ આપી છે, એની અંદર એમને રિક્વેસ્ટ કરી છે કે વિશ્વ આરોગ્ય સંસ્થા જે છે હુ એની ગાઈડલાઈન પ્રમાણે આ કોરોના સામે લડવા માટેનો એકમાત્ર મંત્ર એ ટ્રેસિંગ, ટેસ્ટિંગ અને ટ્રીટમેન્ટ આ એકમાત્ર છે, માત્ર લોકડાઉન એ કોઈ એનો ઈલાજ નથી। આથી એક આગ્રહપૂર્વક વિનંતી કરીને કીધું છે કે જિલ્લાના તમામ સ્વાસ્થ્ય કર્મચારીઓ, ત્યાર પછી પોલીસ કર્મચારીઓ, વહીવટીતંત્રમાં જે લોકો ફિલ્ડમાં કામ કરે છે, એ પત્રકારશ્રીઓ, શાકભાજીની લારી વેચતા ભાઈઓ બહેનો, કરિયાણાની દુકાનવાળા અને મેડિકલ શોપ અને જે લોકો સામાજિક સંગઠનના કાર્યકરો છે, જે રાહત સામગ્રી લઈને લોકો વચ્ચે જાય છે, એ તમામના તાત્કાલિક ટેસ્ટ કરવામાં આવે તો સુરેન્દ્રનગર જિલ્લાની વાસ્તવિક પરિસ્થિતિ ખ્યાલ આવે। અન્યથા સુરેન્દ્રનગર જિલ્લાની 16.5 લાખની જનસંખ્યા સામે એક મહાખતરો અત્યારે ઊભો થયો છે અને આ માનવજાત સામેના ખતરાની અંદર માત્ર સરકારનું સારું દેખાય એ હેતુથી જો આ પ્રકારે ગંભીર એક કહી શકાય સદોષ બેદરકારી દાખવવામાં આવશે તો આવનાર સમયની અંદર સુરેન્દ્રનગર માટે ખૂબ જીવલેણ થશે। જજશ્રીએ મારી વાત સાંભળી છે અને એમણે મને કહ્યું છે કે કાયદાની મર્યાદામાં રહી અને જે કંઈ થઈ શકશે એ એમના દ્વારા કરવામાં આવશે, પરંતુ એક જનપ્રતિનિધિ તરીકે, ધારાસભ્ય તરીકે જિલ્લાના લોકોનું સ્વાસ્થ્ય સારું રહે, જિલ્લાના લોકોનો જીવ જોખમમાં ન મુકાય એ માટેના થતા તમામ પ્રયત્નો મારા દ્વારા કરવામાં આવી રહ્યા છે અને જરૂર પડશે તો હું હાઈકોર્ટ સુધી પણ જઈ અને હાઈકોર્ટમાં પણ એક જાહેર હિતની અરજી કરવાની પણ હું ગંભીરતાપૂર્વક વિચારી રહ્યો છું।